नाउ क्वेश्चन नंबर 47, 48 एंड 49. અહીં શું છે તો કે જોઈન ધ સેન્ટેન્સીસ, વાક્યને જોઈન કરો યુઝિંગ ધ કરેક્ટ કન્જક્શન, યોગ્ય કન્જક્શન, કનેક્ટર, જોડાણ, કનેક્ટિવિટીનો ઉપયોગ કરીને કે જે ફ્રોમ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, બ્રેકેટ્સમાં આપેલું છે. ત્રણેય ક્વેશ્ચનની સામે બ્રેકેટમાં ત્રણ ત્રણ કન્જક્શન્સ આપેલા છે, એમાંથી પ્રોપર કન્જક્શન્સનો ઉપયોગ કરી અને આપણે જવાબ લખવાનો છે. હવે પહેલું જે છે, માય ટીચર વોઝ બિઝી, મારા શિક્ષક વ્યસ્ત હતા. હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ, તેથી મારી જે રિક્વેસ્ટ હતી તેના ઉપર એણે અટેન્શન પે ન કર્યું, યાને કે ધ્યાન ન આપ્યું. હવે એન્ડ, બટ અને સો. હવે હું એમ બોલું કે માય ટીચર વોઝ બિઝી, મારા શિક્ષક વ્યસ્ત હતા, એન્ડ અને મારી જે રિક્વેસ્ટ હતી એમાં ધ્યાન નથી આપ્યું, તો આમ થોડું ઠીક ઠીક લાગે છે. સેકન્ડ, બટ, મારા શિક્ષક બિઝી હતા પણ મારે રિક્વેસ્ટમાં ધ્યાન ન આપ્યું, ના બેસતું નથી. ત્રીજું, મારા શિક્ષક વ્યસ્ત હતા સો તેથી હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ, તેથી તેણે મારી રિક્વેસ્ટ ઉપર ધ્યાન ન આપ્યું. અહીં સો પ્રોપર બેસે છે, આપણો જવાબ અહીં સોથી બનશે. જવાબ આ રીતે થશે, માય ટીચર વોઝ બિઝી સો હી ડીડ નોટ પે, પછી આખો જવાબ અટેન્શન ટુ માય રિક્વેસ્ટ, સો હી ડીડ નોટ પે. આ રીતે હવે 48, ધ પોસ્ટમેન કેમ, ટપાલી આવ્યો. I watching TV at that time. તે સમયે હું ટીવી જોતો હતો. હવે ધો એટલે જો કે તેમ છતાં જેવું થાય, ધેન એટલે ત્યારબાદ, અને વાઇલ એટલે જ્યારે. તો સ્વાભાવિક છે કે અહીં વાઇલ નામનું કન્જક્શન બેસશે. હું જ્યારે ટીવી જોતો હતો ત્યારે પોસ્ટમેન આવ્યા. તો જવાબ આ રીતે બનશે, ધ પોસ્ટમેન કેમ while I was watching TV at that time. નીકળી ગયું કારણ કે while છે, આ જે વર્ડ છે તે ઓલરેડી સમય બતાવીને જોડવાનું કામ કરે છે, તેથી એટ ધેટ ટાઈમ નીકળી જશે. ધ પોસ્ટમેન કેમ વાઇલ આઈ વોઝ વોચિંગ ટીવી એટ ધેટ ટાઈમ, એવું બોલું ટપાલી ત્યારે આવ્યા જ્યારે તે સમયે, જ્યારે તે સમયે બોલવાની જરૂર નથી. તેથી એનો જવાબ થયો ધ પોસ્ટમેન કેમ વાઇલ આઈ વોઝ વોચિંગ ટીવી, જ્યારે હું ટીવી જોઈ રહ્યો હતો ત્યારે પોસ્ટમેન આવ્યા. 49, માય યંગર બ્રધર વિલ ઈટ જલેબીઝ, હી વિલ ઈટ સેન્ડવિચ. મારો નાનો ભાઈ જલેબી ખાશે, મારો નાનો ભાઈ સેન્ડવિચ ખાશે. હવે ધેરફોર, હવે હું જો ધેરફોર લગાડું તો શું થાય, મારો નાનો ભાઈ છે તે જલેબી ખાશે તેથી તે સેન્ડવિચ ખાશે, બેસતું નથી. નાઈધર, નાઈધરનો જે સ્પેલિંગ છે એ જ આમ તો ગલત ઓપ્શન તરીકે આપણને બતાવી દીધો છે, એટલે લેવાનો થતો નથી, એનો મતલબ પેપર જ મદદ કરી આપણને. અને છેલ્લે છે આઈધર ઓર, તો આઈધર ઓર બનશે જવાબ. એનો જવાબ આ રીતે થશે, માય યંગર brother will eat either jalebis or sandwich. માય યંગર બ્રધર વિલ ઇટ આઈધર જલેબી, કાં તો જલેબી ખાશે, ઓર સેન્ડવિચ, કાં તો સેન્ડવિચ ખાશે. બેમાંથી એક ઓલ્ટરનેટિવ ઓપ્શન બતાવતું કન્જક્શન છે તે આવશે. તો ત્રણેયના જવાબ, પહેલાંનો જવાબ માય ટીચર વોઝ બિઝી સો હી ડીડ નોટ પે અટેન્શન ટુ માય રિક્વેસ્ટ, સેકન્ડ ધ પોસ્ટમેન કેમ વાઇલ આઈ વોઝ વોચિંગ ટીવી, એન્ડ થર્ડ માય યંગર બ્રધર વિલ ઇટ આઈધર જલેબીઝ ઓર સેન્ડવિચ. તો આ થયા ત્રણેયના જવાબ.